કોરોના કાતિલ કહેના લીધે અનેક લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. એવામાં માનવતા ભૂલીને કેટલાક પાપીઓ ઇન્જેક્શનનું કાળા બજાર કરીને દર્દી સાથે લૂંટ ચલાવી રહ્યા છે. પાલનપુરમાં રેમડેસિવિર કાળા બજાર કરતા બે જણને પોલીસે ઝડપી પાડ્યા છે. પાલનપુર પશ્ચિમ પોલીસની ટીમે ડમી ગ્રાહક મોકલી પોલીસે બેને દબોચ લીધા છે, જેમાં એક પુરુષ અને એક મહિલા સામે પોલીસ ડિઝાસ્ટર એક્ટ હેઠળનો ગુનો દાખલ કર્યો છે. કોરોનાની બીજી લહેરમાં પાલનપુર આબુ હાઈવે પર ચાલુ થયેલ ખાનગી હોસ્પિટલ પાસે રેમડેસિવિર ઇન્જેક્શન 18,000માં વેચી કાળા બજાર કરતા હોવાનું જાણવા મળ્યું હતું. રેમડેસિવિર ઇન્જેક્શનમાં ઓનલાઈન સિસ્ટમથી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કોરોના દર્દીને રેમડેસિવિર ઇન્જેક્શન મળી રહે. જોકે તંત્રની બાજ નજર હોવા છતાં પણ કેમ રેમડેસિવિર ઇન્જેક્શનનો કાળો વેપાર અટકતો નથી? જોકે ઇન્જેક્શનના નામે કાળાબજારી કરનાર સામે તંત્ર કડક પગલાં લે તો મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા પ્રબળ દેખાઈ રહી છે.